હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જાંબુની સીઝન આવી ગઈ છે તો આપણે જાંબુનો આજે શરબત, એટલે કે કાલા ખટ્ટા ફ્લેવરનું શરબત બનાવીએ છે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જાંબુનો જ્યુસ શરબત બનાવવા માટે 2 કિલો જાંબુ લીધા છે ધોઈને. લીંબુ છે તમારા ખટાશ અનુસાર મેં 2 લીધા છે. મિન્ટ લીફ લીધી છે પુદીનો. 1 લિટર પાણી જોશે. ચાટ મસાલો છે જે મેં ઘરે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને રેસીપીની લિંક મેં મૂકી છે. આ છે સાકર 4 ચમચી મોટી, મોટા 4 ચમચા એટલે સમજો અડધો કટોરી. જે ડાયાબિટીસ પેશન્ટ હોય અને જે ડાયટ ફોલો કરતા હોય, સુગર ન ખાતા હોય, એ લોકો જેગરી પાવડરનો ઉપયોગ કરી શકે છે. આ છે શેકેલું જીરું 1 ચમચી, 5 ચમચી મરી છે, 1 ચમચી સંચળ છે અને 1 ચમચી સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું. તો મૂવ કરીએ. આપણે 1 તપેલી લીધી છે, તમે કઢાઈ કે પેન કંઈ પણ લઈ શકો છો. એમાં 1 લિટર પાણી, 5 કિલો જાંબુમાં 1 લિટર પાણી જોશે. પાણી ઉકળે પછી આપણા આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ઉમેરશું. આવી રીતે જાંબુ ફાટવા માંડે એટલે હવે એમાં બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવા માંડશું. સાકર, મિન્ટ છે, જીરું, સંચળ કાળું મીઠું, મરીનો ભૂકો ટેસ્ટ અકોર્ડિંગ કરજો, તીખાશ આ તીખું લાગશે. 5 ચમચી લેવાનું, નાના બાળકોને દેવું હોય તો નહીં નાખતા, તમે સ્કીપ કરી શકો છો. 5 ચમચી મીઠું ઉમેરશું. એ પાઉંભાજીનો મેશ કરવાનો આવે એનાથી થોડું હલકા હાથે આ જાંબુને આવી રીતે મેશ કરવાના એટલે એમાંથી પલ્પ નીકળવા માંડે. ધ્યાન રાખવાનું કે બી છે એ ચગદાઈ ન જાય. બીનો ટેસ્ટ એકદમ બીટર અને કડવો હોય છે, થોડો તૂરો એવો આવે છે. હવે આપણે આને ગાળી લઈએ અને પલ્પ આપણે કાઢી લઈશું. જોઈ શકો છો કેટલો મસ્ત પર્પલ વાઇન કલર આવી ગયો છે. આમાંથી આવી રીતે થોડું ઠરે એટલે બી કાઢી અને પછી એનો પલ્પ છે એને મિક્સીમાં પીસી અને આપણે જ્યુસના ચાણાથી ગાળી લેશું. બહુ ગરમ છે, થોડું ઠરે એટલે આવી રીતે આમાંથી બી કાઢી લેવાના. હવે આ જે જાંબુ છે એમાંથી મેં ઠળિયા કાઢી નાખ્યા છે તો આપણે એને મિક્સીમાં એનો પલ્પ કરી અને ગાળી લઈશું. આ પલ્પને આપણે ગાળીને લઈ લઈશું. આપણું આ જ્યુસ શરબત પીઓ એ રેડી છે જાંબુનું. હવે એમાં હું 2 લીંબુના રસ નીચવીશ. ખટાશ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારે નાખવાનું. જેવું તમે લીંબુ નીચવશો એટલે કલર બદલાઈ જશે, એકદમ ડાર્ક ફોર્મ થઈ જશે. જોઈ શકો છો તમે કલર કેવો બદલાયો. જાંબુનું શરબત તેને સર્વ કરીએ. મેં આઈસ ક્યુબ નાખ્યા છે અંદર. આને તમે કેન્ડી તરીકે પણ બનાવીને ખાઈ શકો છો. ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું ટેસ્ટ માટે. આપણો જાંબુનું શરબત જેને તમે કાલા ખટ્ટા પણ કહી શકો છો. અને જાંબુનો તમે જાંબુને સારી ક્વોલિટીના જાંબુ લઈ ચોખ્ખા ધોઈ કોરા કરી અને ઝીપટોપ બેગમાં તમે ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો. અને તમે મારી મેંગોની જે મેંગો કુલ્ફી છે એમાં મેં પલ્પ તમને રાખવાનું બતાવેલું છે તો તમે એમાં જોઈ શકો છો કે જાંબુનો પલ્પ અને સાકર નાખી એનો પલ્પ બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો. ડાયાબિટીસ પેશન્ટ આમાં સાકરના બદલે ગોળ નાખીને વાપરી શકે છે. કેવો લાગ્યો મારો આજનો વિડીયો? લાઈક
શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા કોમેન્ટ્સ જરૂરથી આપજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. થેન્ક યુ.